like the video, share it with your friends, and subscribe this channel. Hi student, welcome to RS Online Class. I am your English teacher Rekha Patel. Today I am going to discuss English of Standard 12, Section D, Editing, Question Number 59-62 for Board Exam. Rewrite the paragraph by correcting the mistakes. First paragraph, તમને એક્ઝામમાં ત્રણ ઓપ્શન આપ્યા હશે, અહીંયા પ્રેક્ટિસમાં આપણે બે ઓપ્શન જોઈએ છે. માય સન વેદાંત ગેપ રાધર પ્લે ક્રિકેટ ગેપ હિઝ હોમવર્ક. તો માય સન વેદાંત વુડ રાધર, બરાબર, વુડ સાથે રાધર આવશે, એટલે વુડ રાધર પ્લે ક્રિકેટ ધેન, બરાબર, ટી એચ એન ધેન, અહીંયા રાધર સાથે પ્લે છે એટલે અહીંયા ડૂ જ આવશે, ડૂ હિઝ હોમવર્ક. હિઝ રિઝલ્ટ વોઝ, બરાબર, અહીંયા પુઅર એટ ધ એન્ડ ઓફ ધ સ્કૂલ ઇયર, બરાબર, અને પછી ધેટ, તો સો ધેટવાળી વાક્ય રચના છે, એટલે સો અને અહીંયા ધેટ, એટલે સો પુઅર એટ ધ એન્ડ ઓફ ધ સ્કૂલ ઇયર ધેટ, ત્યાર પછી હી આપ્યું છે, હી, પછી ભૂતકાળ છે આગળ, વોઝ એટલે વોઝ સ્ટેઇંગ, હેઝ ટુ સ્ટેની જગ્યાએ વોઝ સ્ટેઇંગ, કારણ કે આગળ ભૂતકાળ છે, બિહાઇન્ડ. ધીસ ઇઝ હાઉ, કેવી રીતે, એટલે હાવ આવશે, વોટ નહીં આવે. ધીસ ઇઝ હાઉ હી પુટ વિથ અસ, ટુ નહીં આવે. માય કોન્ટેક્ટ વિથ ધ સરદાર પટેલ સ્કૂલ, અહીંયા વાક્ય પેસિવ છે એટલે હેઝ બીન રિન્યુડ આવશે, હેઝ રિન્યુડ નહીં આવે, ફોર અનધર ઇયર, પછીના બીજા એક વર્ષ માટે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ, કાન્ટ અંકલ કેન ફોલો ધેમ ટુ ઇંગ્લેન્ડ, હી નોઝ હી વિલ હેવ ટુ, હેઝ ટુ ના આવે, વિલ સાથે હેવ ટુ જ આવે. સ્ટાર્ટ, ત્યાર પછી સ્ટાર્ટ સાથે વર્બ આઈએનજી એટલે વર્કિંગ, સ્ટાર્ટ ટુ વર્ક ના આવે, સ્ટાર્ટ વર્કિંગ. પછી અહીંયા વેધર અને ઇફ બંને આપેલું છે, બરાબર, તો અહીંયા આપણે વાક્ય પ્રશ્નાર્થ નથી એટલે જો ના અર્થમાં છે, એટલે ઇફ હી ગોઝ ધેર, બરાબર. ત્યાર પછી વેન યોર આંટ, અહીંયા ટીલ નહીં આવે, વેન યોર આંટ ફાઇન્ડ્સ દે હેવ ટુ મેનેજ, ત્યાર પછી વિધાઉટ સર્વન્ટ, બરાબર, વિથ સર્વન્ટ નહીં, વિધાઉટ સર્વન્ટ, દે અહીંયા વોન્ટ, વિલ નોટનું, દે વિલ નોટ એનું શોર્ટ ફોર્મ છે, એબ્રિવિએશન વોન્ટ બી, કારણ કે અહીંયા વેન્ટ સાથે બી નહીં આવે, એટલે વોન્ટ બી. ત્યાર પછી ધેટ અને સો આપ્યું છે, સો રેડી ટુ કીપ અંકલ કેન, લોંગ પીરિયડ આપ્યું છે એટલે આપણે ફોર લઈશું, બરાબર, સમયગાળા માટે ફોરનો ઉપયોગ થાય છે, બરાબર. ત્યાર પછી આગળ છે અહીંયા ઇન એની કેસ અને ઇનફેક્ટ, તો વાસ્તવમાં એટલે ઇનફેક્ટ. ત્યાર પછી હુઝ, બરાબર, આ હુઝ નહીં આવે, હુઝ હુ ઇઝ ગોઈંગ ટુ, હુઝ નહીં હુ ઇઝ, એનું એબ્રિવિએશન અહીંયા આવશે, હુ ઇઝ ગોઈંગ ટુ પે હિઝ ફેર ટુ ઇંગ્લેન્ડ ઓર ન્યૂઝીલેન્ડ. ધેર ઇઝ અ બ્યુટી અને બ્યુટિફુલ, તો ગાર્ડન છે એટલે વિશેષણ આવશે, બ્યુટિફુલ ગાર્ડન, રાઈટ, ધેર ઇઝ અ બ્યુટિફુલ ગાર્ડન. હવે અહીંયા અહેડ અને અબવ છે ઓન ધ ઓફ ધ બસ સ્ટેશન, તો અહીંયા અહેડ આગળ આવે, અબવ એટલે તો ઉપર થાય, બરાબર, એટલે ઓફ ધ અહેડ ઓફ ધ બસ સ્ટેશન. ત્યાર પછી વાક્ય છે એટલે વાક્યની અંદર આ ધેર ના આવે, આ ધેર આવે, બરાબર, ધેર આર. હવે અહીંયા ટ્રીઝ છે એટલે ગણી શકાય એવા છે, એટલે મેની બિગ શેડી ટ્રીઝ, શેડી એટલે છાંયડો આપનારા, એટલે અહીંયા એડવર્બ તરીકે યુઝ થયું છે, શેડી ટ્રીઝ એન્ડ લવલી ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. ત્યાર પછી છે ચિલ્ડ્રન, તો અહીંયા ઓફન અને હાર્ડલી છે, તો ઓફનનો ઉપયોગ થઈશું, કરીશું ક્યારેક, બરાબર, કમ ટુ ધ ગાર્ડન એન્ડ, અહીંયા કમ છે એટલે અહીંયા પ્લે જ આવશે, બરાબર, કાર્ડ પ્રમાણે વર્તમાન કાર્ડ, તો વર્તમાન કાર્ડ, મેની ગેમ્સ. દે એન્જોય સ્વિંગિંગ, બરાબર, એન્જોય જે છે તો સ્વિંગિંગ, સ્વિમિંગ, સ્પીકિંગ, એટલે અહીંયા આઈએનજી વાળું આવશે, ઓન ધ સ્વિંગ્સ, બરાબર. ધેર ઇઝ અ ફાઉન્ટેન, બરાબર, અહીંયા ફાઉન્ટેન આપેલો છે, તો ફાઉન્ટેન નિયર અને હિયર બે શબ્દો છે, અને ધ ગાર્ડન આપ્યું છે, બરાબર, તો નિયર અને હિયર, તો ધેર ઇઝ અ ફાઉન્ટન નિયર ધ ગાર્ડન, બરાબર. ધેર આર ગેપ ઇન ધ ટેન્ક ઓફ ધ ફાઉન્ટેન, તો ધેર આર ફિશિસ, બરાબર, ઇન ધ ટેન્ક ઓફ ધ ફાઉન્ટેન,
એવી રીતે આપણે અર્થ લઈશું. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. વેન આઈ રીચ સ્કૂલ, ટીલ નહીં આવે, વેન આવશે. જ્યારે હું સ્કૂલે પહોંચી, આઈ પછી અહીંયા રીચડ છે એટલે શું લખીશું, ભૂતકાળ જ. આઈ ફાઉન્ડ ધેટ અવર પ્રિન્સિપાલ વોઝ, બરાબર. હવે અહીંયા એલવાય વાળું આવે, બરાબર, એટલે ગ્રેટલી ડિસ્ટર્બ્ડ. આઈ ડીડ નોટ આસ્ક હિમ, બરાબર. ડીડ નોટ આસ્ક હિમ છે એટલે એનીથિંગ, નકાર અને પ્રશ્નાર્થમાં એની શબ્દ વપરાય છે એટલે એનીથિંગ. બટ સૂન આઈ ડિસ્કવર્ડ, બરાબર, શોધી કાઢ્યું, બરાબર. બટ સૂન આઈ ડિસ્કવર્ડ, બરાબર. બટ સૂન આઈ ડિસ્કવર્ડ ધેટ હી લોસ્ટ નહીં આવે, હી હેડ લોસ્ટ, બરાબર. હી હેડ લોસ્ટ હિઝ પેન. આઈ આસ્ક ધ ક્લર્ક, બરાબર. પછી શુડ આઈ ગીવ હિમ માય પેન, અહીંયા શુડ આપણે ઉપયોગ કરીશું. હી રિપ્લાઇડ, ડોન્ટ ડૂ ધેટ, યુ ડોન્ટ નો હાઉ ટુ ડીલ વિથ હિમ, બરાબર. વિથ હિમ વેન હી ઇઝ એંગ્રી, આફ્ટર સમ ટાઈમ, એટલે થોડા સમય પછી, હી વિલ બી નોર્મલ, બરાબર. તો અહીંયા એબનોર્મલ નહીં આવે, નોર્મલ આવશે, રાઈટ. વન્સ અ પુઅર મેન વોઝ પાસિંગ બાય ધ ગાર્ડન, બરાબર, નજીકથી, ગાર્ડન પાસેથી. હી હર્ડ, બરાબર, વોઝ હર્ડ એ પેસિવમાં આવે. હી હર્ડ અ સ્મોલ ચાઇલ્ડ ક્રાઇંગ. પછી એનવે ફરી પુઅર મેન છે એટલે અહીંયા એ પુઅર મેન લીધું, અહીંયા આર્ટિકલ ધ પુઅર મેન આવશે. વેન્ટ ટુ હિમ, એની પાસે જાય છે, બરાબર. ટુ હિમ એન્ડ ટોલ્ડ, બરાબર, આ વાક્ય ઇનડાયરેક્ટ છે એટલે એન્ડ ટોલ્ડ હિમ વેરી લવિંગલી. ઓ માય ડિયર સ્વીટ ચાઇલ્ડ, ડિયરલી નહીં, ડિયર સ્વીટ ચાઇલ્ડ, વાય આર યુ ક્રાઇંગ, બરાબર. વોટ ઇઝ રોંગ વિથ યુ, વિચ ઇઝ નહીં આવે, વોટ ઇઝ રોંગ વિથ યુ, તારી સાથે શું થયું છે. કેન યુ ટેલ મી ધ પ્લેસ, પ્લેસ છે એટલે વેર આવશે, વેર યુ લીવ. કેન મી ટેલ મી હુ ઇઝ યોર પાપા, અથવા હુ યોર પાપા ઇઝ, બરાબર. અને ધ બોય અહીંયા ડીડન્ટ, બરાબર, કારણ કે બોય સાથે ડોન્ટ તો આવશે નહીં, બરાબર. ડોન્ટ આવે એના કરતાં તો ડઝન્ટ આવે, થર્ડ પર્સન છે એટલે ડઝન્ટ ઓપ્શન આપ્યો નથી એટલે ડીડન્ટ આવશે. ડીડન્ટ સે એનીથિંગ, હી વેન્ટ ઓન ક્રાઇંગ. ઓકે, પછી ધ બેસ્ટ વે, બેસ્ટ આર્ટિકલ ધ છે એટલે બેસ્ટ લાગશે. ધ બેસ્ટ વે ઓફ અવોઇડિંગ સ્ટ્રેસ, બરાબર, સ્ટ્રેસને અવોઇડ કરવાનો, અવોઇડિંગ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ, કેવી રીતે રિલેક્સ થવું એ બેસ્ટ વે છે જાણવું. ત્યાર પછી ફોર એ વાઇલ અને ફોર લોંગ, તો ફોર એ વાઇલ, ફોર એ વાઇલ ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરીઝ, બરાબર, તમારી ચિંતાઓ સામે ધ્યાન આપશો નહીં. પછી ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગીવ યુ જોય, બરાબર, હુ ગીવ યુ ની વસ્તુ છે એટલે ધેટ ગીવ યુ જોય. ઇટ કેન ઓલ્સો બી ગુડ ફોર યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ. ફરગેટ અબાઉટ ઓલવેઝ, તો ફરગેટ અબાઉટ ઓલવેઝ ટુ વિન, બરાબર, વિનિંગ નહીં આવે, ફરગેટ અબાઉટ ઓલવેઝ ટુ વિન. ફોકસ ઓન રિલેક્સેશન, બરાબર, તો અહીંયા નાઉન આવશે રિલેક્સેશન, એન્જોયમેન્ટ એન્ડ હેલ્થ. ત્યાર પછી ફોલોઈંગ અને ફોલો છે, તો આપણે ફોલો લઈશું. ફોલો ધ મેથડ, આજના અર્થ વાક્ય છે, ફોલો ધ મેથડ ધેટ વર્ક્સ ફોર યુ. એન્ડ પછી ધસ, આવી રીતે યુ કેન સે નો ટુ યોર સ્ટ્રેસ, બરાબર. નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ કેન નોટ ગો ટુ હેવન લિવિંગ માય ડોગ બિહાઇન્ડ, બરાબર. ત્યાર પછી હાર્ડલી અને એઝ સૂન એઝ છે, હાર્ડલી હોય તો અહીંયા હેડ હોય એ નથી એટલે એઝ સૂન એઝ યુધિષ્ઠિર અટર્ડ ધીઝ વર્ડ્સ, બરાબર, આ શબ્દો બોલે છે એટલે વર્ડ્સ બહુ વચન અહીંયા આપ્યું છે એટલે ધીઝ આવશે, બરાબર. અ સ્ટ્રેન્જ થિંગ હેપન ધ ડોગ. ત્યાર પછી સ્ટેન્ડિંગ અને સ્ટૂડ આપેલું છે, તો અહીંયા એના વિશેષણ તરીકે વપરાયું છે એટલે ધ ડોગ સ્ટેન્ડેડ સ્ટેન્ડિંગ બીસાઇડ, એટલે બાજુમાં. યુધિષ્ઠિરા ટુક ધ શેપ ઓફ હિઝ ફાધર ધર્મા. અને આગળ કહે છે હી કોલ્ડ એન એડ્રેસ, તો એડ્રેસ્ડ એને સંબોધે છે. યુધિષ્ઠિરા માય સન આઈ એમ પ્રાઉડ ઓફ, બરાબર, પ્રાઇડ નહીં, પ્રાઉડ ઓફ યુ. યુ હેવ ઓલવેઝ, બરાબર, કારણ કે કાયમ એણે
ઓબ્ઝર્વ ધર્માસ, ધર્મનો જીવનમાં રાખ્યો છે. ઇન યોર લાઈફ ઇવન ટુડે યુ હેવ ઓબ્ઝર્વડ ઇવન ટુડે યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ટેસ્ટ. બરાબર, ટાઈપ ઓફ નહીં, કાઇન્ડ ઓફ, એક પ્રકારનો ટેસ્ટ હતો. એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ, એટલે અહીંયા સક્સેસ નહીં આવે, સક્સેસફુલ. ગો વિથ ઇન્દ્ર ટુ ધ હેવન, યુ ડિઝર્વ ઇટ. બરાબર, તો અહીંયા ડિઝર્વ આવશે, ડિઝર્વડ ભૂતકાળ આવશે નહીં, કારણ કે ગો જે છે એ વર્તમાન કાળ છે, તો અહીંયા પણ વર્તમાન કાળ જ આવશે. લાસ્ટ પેરેગ્રાફ, અ ફ્લાઇંગ ફિશ ઇઝ અ ફિશ. બરાબર, અ ફિશ છે એટલે વિચ લઈશું, બરાબર, વિચ કેન ફ્લાય. સેલર્સ, હવે અહીંયા ઓલવેઝ આવશે કારણ કે વર્તમાન કાળ છે. સેલર્સ ઓલવેઝ કમ. પછી અક્રોસ, અક્રોસ થાઉઝન્ડ્સ ઓફ ફ્લાઇંગ ફિશિસ. બરાબર, અને એ ક્યાં ફ્લાય કરતી હોય? ફ્લાઇંગ ઇન ધ એર. પીપલ સે, શું કહે છે? તો ધેટ, પીપલ સે ધેટ ઇટ ઇઝ અ બ્યુટિફુલ સાઇટ. બરાબર, અહીંયા વન્ડરફુલ હોત તો આવત, પણ વન્ડરફુલી છે એટલે નહીં આવે. વન્ડરફુલ સાઇટ ટુ સી. બરાબર, અહીંયા વર્ત ટુ વાળું ક્રિયાપદ સીઈંગ નહીં આવે. ટુ સી ધ ફિશ ફ્લાઇંગ. ફ્લાઇંગ ફિશ કેન યુઝ, અહીંયા બહુવચન છે પણ સાથે સાથે શું છે, ફ્લાઇંગ ફિશ અહીંયા એકવચન છે અને અહીંયા ઇટ્સ આપેલું છે. ઇટ્સ ટેલ્સ અને ફિન્સ, તો ફિન્સ જે પેલી પાંખો જેનાથી માછલી તરે છે તે. એઝ વિંગ્સ, ધીસ ફિશિસ કમ ફ્રોમ વોટર એન્ડ સ્પ્રેડ ધેર વિંગ્સ. સ્પ્રેડ એટલે ધેર, એટલે તેમની, તેમની વિંગ્સ. અહીંયા આગળ આ ફિશિસ શબ્દ વાપર્યો છે, ધીસ શબ્દ બહુવચન છે એટલે ધેર શબ્દ લઈશું, ધેર વિંગ્સ. બરાબર, તો આવી રીતે આપણે વિડીયો જોતા રહીશું, અને સાથે સાથે તમારી કોઈ પણ પ્રશ્નની ડિમાન્ડ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને હું સોલ્વ કરવાનો ટ્રાય કરીશ. ઓકે, બાય, ટેક કેર, થેન્ક યુ.